नमस्कार दर्शक मित्रों, खास रजूआत में आपनु स्वागत है। हूँ निशित राजगुरु। आज आपणे बात करीशुं नेताओनी पापलीलानी। आम तो नेताओनी पापलीलाना अनेक किस्साओ आपणी सामे आवी चुक्या छे, परंतु हाल में जो बहुचर्चित केस होय तो ते छे नलियाकांड, जेमां केटलाक भाजपना नेताओना नाम पण सामे आव्या छे अने तेमनी पार्टीमांथी हाकी पण काढवामां आव्या होवानुं भाजप कही रह्युं छे। परंतु अहीं सवाल ए उठे छे कि शुं भाजपना नेताओनी संडोवणी पुरवार थशे, तो शुं तेमनी सामे कार्यवाही थशे खरी। अहीं आ सवाल एटला माटे उठी रह्यो छे कारण कि नलियाकांडमां मोटा माथानी संडोवणी पण चर्चाई रही छे। तो बीजी तरफ सूरतमां पण पूर्व मेयरनी आवी ज करतूत मीडिया समक्ष आवी। सूरतना पूर्व मेयर राजू देसाईए व्हाट्सएप ग्रुपमां मूकेला विभत्स फोटाथी स्थानिक राजकारणमां गरमावो आव्यो, ત્યારે વારંવાર નેતાઓ દ્વારા કરવામાં આવતી આવી હરકતોથી તેમની ફિતરત પર પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠી રહ્યા છે। પીડિતાનો ફોટો સાર્વજનિક કરવાના મામલામાં ભાજપ પ્રમુખ કેશુ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી। સામાજિક કાર્યકર હેનરી ચાકોએ પોલીસમાં અરજી આપી, જે બાબતે ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। નલિયા દુષ્કર્મ મામલે પીડિતાના પતિએ પહેલીવાર મીડિયા સમક્ષ સમગ્ર ઘટના અંગે નિવેદન આપ્યું, જેમાં શું મોટી પાંચ વાતો છે આવો જોઈએ। તપાસ માટે મને પૂરેપૂરી સહન મળી છે, સહમતી મળી છે પોલીસથી, પૂરેપૂરો પોલીસ લોકોનો પૂરેપૂરો સપોર્ટ છે અમારી સાથે, અમારો પ્રોટેક્શન તપાસ અમારી હાજરીમાં થઈ છે, એમને સાથે લઈ જઈને થઈ છે। એમાં આલ સાહેબ છે, સિસોદિયા મેડમ છે, જયસ્વાલ સાહેબ છે। મને એને પૂછતા એને મને કીધેલું કે મારી સાથે આવી રીતે આ માણસ શાંતિ સોલંકી નામનો વ્યક્તિ છે, એમને ત્યાં મને નોકરીના બહાને રાખી અને મને આવું કરી અને મારી સાથે બ્લેકમેલિંગની વસ્તુ કરતા હતા એ લોકો, અને અલગ અલગ જગ્યા પર કે આવી રીતે બ્લેકમેલ કરે કે આવી રીતે આમ કરશું, તારી બ્લેકમેલિંગ વાયરિંગ તારો વિડીયો વાયરલ કરી કાઢશું એવી રીતે। અંદાજે જે મેન સૂત્રધાર અને કહેવાય ને કે પેલું શાંતિલાલ સોલંકી, મેન એમનું જ નામ લખેલું હતું કે એ સિવાયથી આજે દસે દસ જણાના નામ, નવ જણાના નામ એવી રીતે હતા કે આ લોકોએ મારા પર આ વસ્તુ કરેલી છે। ઉનાની કોઈ હોટલમાં નહીં, આ વસ્તુ ઘરે જ બનેલી હતી તમારા ઘરે? હા નહીં, ભાભી નામની જે મહિલા છે એ વ્યક્તિ બહુ સારી છે, પણ એમને ખાલી વાત કરેલી હતી મારી વાઇફને કે આ વસ્તુ અહીંયા આવી બને છે એમ। ભાભી એનો આમાં કોઈ રોલ નથી, કે ખરાબ વ્યક્તિ નથી ભાભી। બહુચર્ચિત નલિયા કેસમાં હવે નવા નવા વળાંક રોજ જોવા મળી રહ્યા છે। આમ તો દર્શક મિત્રો જૂનો કેસ છે, પરંતુ હવે સમય જતા તેમના પતિ સામે આવી રહ્યા છે। મહિલા આયોગ પણ હવે ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે, પોલીસની કામગીરીના વખાણ પણ થઈ રહ્યા છે। બીજી તરફ ભાજપે જે ભાજપના કાર્યકરો આ સમગ્ર કાંડમાં સંડવાયેલા હતા તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની પણ વાત કરી રહ્યા છે। આ તમામ વચ્ચે, આ તમામ ઘટનાક્રમ વચ્ચે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું આ તમામ બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અથવા તો તમામ પ્રક્રિયાની વચ્ચે પીડિતાને ન્યાય મળશે કે નહીં। પીડિતાના પતિએ અનેક મુદ્દે નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે પોલીસની કામગીરીથી તેમને સંતોષ છે। આ તરફ સુરતના પૂર્વ મેયર રાજુ દેસાઈએ વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા વિભત્સ ફોટાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। રાજુ દેસાઈએ વોર્ડ નંબર 23ના ભાજપના સભ્યોના ગ્રુપમાં વિભત્સ ફોટા મૂક્યા હતા। ફોટા શેર થતા જ ગ્રુપમાંથી અનેક સભ્યો લેફ્ટ થઈ ગયા અને રાજુ દેસાઈ પર ફિટકાર વરસાવા લાગ્યા। આ મામલે રાજુ દેસાઈએ વીટીવી સાથે વાતચીત કરી અને સ્પષ્ટતા આપી અને આ શેરિંગમાં પોતાની કોઈ જ ભૂલ ન હોવાનો રાગાલ આપ્યો। જો કે આ મામલે હવે કેટલાક કાર્યકરો બીજેપી પ્રમુખને ફરિયાદ કરવાના છે। વોર્ડ નંબર 20ના વોટ્સએપ ગ્રુપમાં કેટલાક અશ્લીલ ફોટા અપલોડ કરવામાં આવે છે, આજે ફોટા અપલોડ થયા છે તે પૂર્વ મેયર રાજુભાઈ દેસાઈના નામથી થયા છે। આપણી સાથે શું રાજુભાઈ છે? રાજુભાઈ, જે ઘટના બની છે ઘટનાની જાણ આપને ક્યારે થઈ અને આપણે શું આ બાબતે પગલાં લીધા? એક્ઝેક્ટલી ટાઈમિંગ સાથે નહીં શકતો, સાંજની જે ઘટના બની છે એ સાંજે તમે થઈ શકતી હતી, પરંતુ થઈ છે
અને આ ઘટના બાબતે મારે એ કહેવું છે કે મારો મોબાઈલ અહીંયા હતો પડેલો, એટલે કોઈક હિત સત્વ દ્વારા આ ચેષ્ટા કરવામાં આવી છે, અથવા તો ઘણી વખત માનસિક સ્થિતિ બી કોઈક નહીં હોય અને તે આધારે શત્રુ પણ નહીં હોય અને કોઈ કઈ વ્યક્તિ અહીંયા કંઈ કરી ગઈ હોય બને. અને કદાચ જે આ અત્યારે અદ્યતન એન્ડ્રોઈડ મોબાઈલ છે અને એના જે ડ્રોબેક્સ છે, એના ડ્રોબેક્સના ભાગરૂપે કંઈક એમાં ટેકનિકલી લોકો પોતે હેક કરીને અત્યારે આપણને બી ઘણી બધી પોતાના એના આપણે પર્સનલ નંબર પરથી બી મેસેજો મોકલતા આવી શકે છે, આપણને અજાણતામાં મોકલતા આવી છે, એટલે આપણે ખબર નથી પડતી. તમને અને પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ થયો એવું આપણે લાગી રહ્યું છે, ત્યારે શું કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાનો વિચારી રહ્યા છે? અમે કાયદાકીય કાર્યવાહીમાં હું એવું માનું છું કે કંઈક ખાસ આવતું નથી, કે અજાણતામાં જે કર્યું હોય તે કરીને નથી ગયું. અહીંયા મારી પાસે કોઈ મોબાઈલ આપણે કેમેરા નથી મૂકેલા, એટલે તેના પછી બી આપણને ખબર નહીં પડે કે મારા મોબાઈલ પછી કોણ કરી ગયું છે. અને બહારથી જે રીતે હેકિંગ દ્વારા કે ટેકનોલોજી દ્વારા કંઈક અમારા જે પ્રવૃત્તિ થઈ હશે, એટલે એમાં કોઈ કાયદાકીય કાર્યવાહીને કોઈ અવકાશ નથી એવું મારું માનું છે. આ મુદ્દે ચર્ચા કરીએ. બે અલગ અલગ મુદ્દાઓ છે, નલિયાકાંડ પણ છે અને બીજી તરફ પૂર્વ મેયર દ્વારા જે ફોટો શેર કરી દેવામાં આવ્યા, જો કે કહી રહ્યા છે કે હેક થઈ ગયું છે, એટલે એ હકીકત તો હવે કદાચ તપાસ થાય તો બહાર આવશે. આ મુદ્દે ચર્ચા કરીએ. ચર્ચા કરવા આપણી સાથે અમદાવાદ સ્ટુડિયોથી રુઝાન ખંભાતા જોડાયા છે, એન્ટરપ્રેન્યોર અને સામાજિક કાર્યકર. આપણી સાથે રાપરથી જોડાયા છે ધારાસભ્ય પંકજભાઈ મહેતા અને સુરતથી આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન સોજિત્રા જોડાયા છે. આપ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે. સૌપ્રથમ પંકજભાઈ આપને પૂછવા માંગીશ, શું થઈ રહ્યું છે? ઇલેક્શન નજીક આવી રહ્યા છે, બીજી તરફ મતદાન થઈ રહ્યું છે, તેવામાં હવે એક તરફ રાપર કાંડમાં ભાજપના નેતામાં નામ ઉછળી રહ્યા છે, બીજી તરફ હવે જે સુરતમાં પૂર્વ મેયર કહી રહ્યા છે કે ભૂલથી કોઈ હેક કરી ગયું, શું આપ કોઈ સ્પષ્ટીકરણ આપવા માંગશો આ મુદ્દે? કરું કે આ રાપરનો કોઈ કાંડ નથી, એટલે આપ એમાં સુધારો કરો. આ નલિયા અબડાસા વિસ્તારની અંદર જી જી આપનો અવાજ સંભળાઈ રહ્યો છે, નલિયા કાંડની જ વાત છે, ઘટના છે. એ ઘટનાની અંદર એ ઘટનાની અંદર જે ઘટના બની છે એ દુઃખદ છે, પીડાદાયક છે, અને એ ઘટનામાં જે પણ નામો સામે આવ્યા છે એના ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય એ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને ભારતીય જનતા પાર્ટી કચ્છ અને ગુજરાત પ્રદેશ એ દિશાની અંદર કડક પગલાં લીધા છે અને હજી લઈ રહી છે. એટલે કેવા પ્રકારના કડક પગલાં આપ લેવાની વાત કરી રહ્યા છો? આ કેસ આજકાલનો તો છે નહીં પંકજભાઈ, અને આવા કેસ અનેક થઈ ચૂક્યા છે, એટલા માટે હવે કડક પગલાં લેવાની વાત કરો છો? કારણ કે મીડિયા ફૂલ ઇન્ટરેસ્ટ લઈ રહ્યું છે, એટલા માટે પગલાં લેવાની વાત કરો છો કે હવે આ કેન્દ્ર સ્થાન પર આવી ગયો છે આ મુદ્દો, કે પછી યોગ્ય રીતે જેમ બાકી બધા શહેરોમાં થાય છે એવી જ રીતે આપ તપાસ કરવાની વાત કરી રહ્યા છો? નહીં, બિલકુલ નહીં. જેમ જે પ્રકારે પીડિતાએ પોતાનું નિવેદન આપ્યું, મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું, એની તરત જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જે ચાર લોકોના નામ આવ્યા હતા એ ચાર લોકોને પાર્ટીમાંથી પ્રાથમિક સભ્યપદેથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, અને એટલે મારી દ્રષ્ટિએ આનાથી વધુ કડક પગલાં કંઈ હોઈ ન શકે. અને વહીવટીતંત્ર પણ એ દિશાની અંદર ખૂબ કડક પગલાં અને કડક કાર્યવાહી કરી રહી છે. આજે જે પીડિતાના સંબંધીઓનું નિવેદન આવ્યું છે એ નિવેદનની અંદર પણ એમણે પોલીસ કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે અને એમણે પણ સામે આવીને સાચી વાત મૂકવાનો પ્રયાસ કર્યો છે. બિલકુલ, જ્યોતિબેન આપણી સાથે જોડાયા છે. જ્યોતિબેન શું પ્રતિક્રિયા આપશો? પંકજભાઈ કહી રહ્યા છે કડક હાથે તપાસ થઈ રહી છે, અને પંકજભાઈનું કહેવું છે કે પ્રાથમિક સભ્યપદેથી હકાલપટ્ટી કરી છે, એનાથી મોટું પગલું હોઈ ના શકે. હું એક ખાસ કહેવા માંગીશ કે આજે સ્ત્રી સશક્તિકરણની વાત થતી હોય ત્યારે પંકજભાઈને એક પૂછવા માંગુ છું કે જો આજે સ્ત્રી સશક્તિકરણની જયારે વાતો થતી હોય અને એમના જયારે બધી જગ્યાએ દિલ્હીથી માંડીને દરેક રાજ્યોમાં આજે બીજેપીની સરકાર હોય તો ક્યાં કઈ જગ્યાએ કયા મુદ્દે કોઈ પણ સ્ત્રી સલામત છે ખરી? કોઈ પણ જગ્યાએ આ પહેલો તો એવો કિસ્સો નથી બન્યો કે જે સ્ત્રી માટે અત્યાચાર થયો હોય. આજે સ્ત્રીના તમે ગુજરાત ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી પણ એટલી બધી બેફામ વધી રહી છે અને સ્ત્રીને સ્ત્રી અને અપહરણ કેસ, બળાત્કાર કેસ, નાની બાળાઓ પણ સુરક્ષિત રહી નથી, તો આમાં એ લોકો કે છે તો હું આ વાત સાથે સંમત નથી. કદાચ ચલો એક વસ્તુ સારી છે કે એમણે એવું કીધું તો એનાથી જે સ્ત્રી છે એનું જીવન તો બરબાદ થઈ ગયું ને, એના માટે શું વિચાર્યું? આજે એક પ્રસંગ તો આવો બન્યો નથી, આના પહેલા પણ ઘણા પ્રસંગો એવા બની ગયા છે. તમે જોયું છે કે માંડવી કાંડમાં પણ 55 વર્ષની મહિલા પણ જયારે સુરક્ષિત રહી નથી,
આજે એવા એવા કિસ્સાઓ જયારે સામે આવતા હોય ત્યારે આના માટે મારે શું કહેવું? હંમેશા આપણો ખ્યાલ હોય છે કે કઈ મહિલા સાથે, કઈ ઉંમરની મહિલા સાથે શું થયું. મારો એક સિમ્પલ સવાલ જ્યોતિબેન આપને એમ છે કે શું સત્તામાં રહેલી સરકારની જે જવાબદારી છે મહિલા સશક્તિકરણની, મહિલા સુરક્ષાની, કે વિરોધ પક્ષનો પણ એટલો જ જવાબદારી હોય છે? કે કદાચ જો સત્તા પક્ષની એ જવાબદારી એ ન નિભાવતા હોય તો વિરોધ પક્ષ રાજનીતિ અથવા તો રાજનીતિક રોટલા શેકવા સિવાય બીજું કંઈ પણ કામ કરે? એવું નથી. આજે જો વિરોધ પક્ષ એટલો મજબૂત બન્યો છે ત્યારે આટલા બધા અત્યાચારો બહાર આવી રહ્યા છે, નહીં તો આવી કેટલી ઘટનાઓ દબાઈ ગઈ છે? કોઈ પણ જગ્યાએ તમે જોયું ક્યાંય આટલા કાયદાઓ કેટલા વર્ષોથી બન્યા છે? હું તો કહું છું સ્ત્રી સશક્તિકરણ અગાઉ કોંગ્રેસની સરકારના વખતમાં દબાઈ જતી હતી. આજે તમે ક્યાંય ભારતીય જનતા પાર્ટીએ વાતાવરણ આપ્યું છે, એ પ્રકારની વ્યવસ્થા ઉભી કરી છે કે આજે મહિલા પોતાની વાત કહેવા માટે. જ્યોતિભાઈ સાંભળો, વચ્ચે હું જે કહેવા માંગુ છું તમે પહેલા શાંતિથી સાંભળો. પંકજભાઈ જ્યોતિભાઈ સાંભળો, એ ખોટી વાત છે. જી જી જ્યોતિભાઈ બોલો, સાંભળી લો પછી તમારે. હા હા જી, આપ કન્ટિન્યુ કરો. પહેલા પંકજભાઈ તમે તમે જે કહેવા માંગો છો ને એ વાત આખી અલગ છે. હું સાંભળી રહ્યો છું બેન. આજે અત્યારે જે દુષ્કર્મ દુષ્પીડિતા બધી જે અત્યારે જે પણ જગ્યાએ કોઈ પણ ખૂણો એવો નથી ક્યાં ત્યાં અત્યારે મહિલાઓ સલામત છે ભાઈ. અને એવું નથી, હું તમને આંકડા કેવી રીતે નથી કહેવા માંગતી. હું એક એક્ઝામ્પલ તરીકે આપ્યું હતું કે જો 55 વર્ષની મહિલા પણ સુરક્ષિત રહી નથી. મેં એવા તો ઘણા બધા દાખલા થયા છે. અત્યારે એક મેં નિર્ભયા કાંડ પણ એવો મોટો થયો છે. વિરોધ પક્ષ તરીકે તો કોંગ્રેસે શું કર્યું? સવાલ અહીંયા એ પણ ઉભો થાય છે અને જનતા એ પણ પૂછવા માંગે છે કે વિરોધ પક્ષ તરીકે. જ્યોતિબેન મારો સવાલ સાંભળો. જી આપ બહુ જાણે આજે અમે. જ્યોતિબેન મારો એક સિમ્પલ સવાલ છે અને ટૂંકમાં હું જવાબ ઈચ્છી રહ્યો છું કે સિમ્પલ એક સવાલ છે, વિરોધ પક્ષ તરીકે આટલા બધા કેસ આવી રહ્યા છે એવું આપ કહી રહ્યા છો, તો વિરોધ પક્ષ તરીકે આપે ક્યાં ફરિયાદો કરી, કઈ સંસ્થાને વાત કરી, કેટલી લેખિતમાં ફરિયાદ આપી? આપણે આની જ વાત કરીએ નલિયાકાંડની. નલિયાકાંડમાં કોંગ્રેસની શું ભૂમિકા રહી? આજે નલિયાકાંડનો જયારે તમે ટૂંકમાં જવાબ માંગ્યો છે તો હું તમને કહું છું, આજે વિરોધ પક્ષ તરીકે અમે ગુજરાતના કોઈ પણ ગામ બાકી નથી. ગઈકાલે જ અમે દરેક ગામ જિલ્લાઓ શહેરો બધી જગ્યાએ કલેક્ટરોને આવેદનપત્ર આપ્યા છે અને આની કડકમાં કડક કાર્યવાહીઓ થાય એવો અમે માંગણી કરી છે. અને અમારી મહિલાઓ તરફથી કોઈ પણ જિલ્લામાં કોઈ કાર્યો બાકી નથી. બિલકુલ આપણી સાથે રુઝાનબેન પણ જોડાયા છે. આને કહીએ તમે વચ્ચે તમે ના બોલો તમે જ્યોતિબેના બંને આપ બંને હવે રુઝાનબેનને પણ સાંભળીએ. રુઝાનબેન આપણી સાથે સ્ટુડિયોથી જોડાયેલા છે. હવે હવે હું કહેવા માંગીશ, કારણ કે આ પોલિટિકલ પાર્ટીઓ અંદર અંદર ઝઘડી જાય છે અને અલ્ટિમેટલી બેનું હરણ થાય છે. અગર તમે આ કેસમાં જો આપણે બંને પોલિટિકલ પાર્ટીની વાત કરીએ, જે કોંગ્રેસ હોય ત્યાં કોંગ્રેસ ને ભાજપ હોય ત્યાં ભાજપ, આ કેસો આપણે જોયા છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જયારે બી આ થાય છે અંદર અંદર આ લોકો બેનનું કશું નહીં થાય. અત્યારે જે બેનનું શોષણ થયું છે આટલા મહિનાઓથી, એમને ટોર્ચર કરવામાં આવી, એમને રેપ કરવામાં આવી, એમને બ્લેકમેલ કરવામાં આવી, એના માટે તમારી પાસે કોઈ જવાબ નથી. કે તમે અંદર અંદર એકબીજા પર ક્યારના લાક્ષણ નાખી રહ્યા છો ને ટાઈમ પાસ કરી રહ્યા છો. મુદ્દો વાત અત્યારનો એ છે કે જયારે આ થઈ રહ્યું છે ત્યારે હું તો કહું છું બંને પાર્ટીઓ જોડે મળીને ઇન્સાનિયતના પોઈન્ટ ઓફ વ્યૂથી, કોંગ્રેસમાં બી બહેનો છે ભાજપમાં બી બહેનો છે, પણ જયારે બહેનો પોલિટિક્સમાં આવી જાય છે ત્યારે બહેનો ભૂલી જાય છે કે બેન છે, એ પછી પોલિટિક્સ ને પોતાના જાતને પોતાના ધર્મ સમજે છે. એટલે ત્યાં આપણી ભૂલ છે. અને ઇટ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બધી બહેનો મળીને અને ભાઈઓ બી ઇન્કલુડિંગ ભાઈઓ આપણે આ બંધ કરવાનું છે. આ તમારે અંદર અંદર રોટલા નથી શીખવાના. હજી એક વાત કહું કે આ કેસ એટલે બહાર આવ્યો છે કારણ કે આ કારણ કે આમાં અગેન એક પોલિટિકલ ગેમ રમાઈ રહી છે અને એટલે આ કેસ એકદમ હેવીલી લેવામાં આવ્યો છે. અને બીજું કે કારણ કે મીડિયા પાછળ પડી છે એટલે આ કેસ સિરિયસલી લેવામાં આવ્યો છે. ના તો આ બહેનનો કેસ જૂનો છે પણ દાદા કોઈએ ના લીધો, પણ જ્યારે મીડિયાનું પ્રેશર આવ્યું અને પોલિટિક્સ રમાઈ ત્યારે આ કેસ લેવામાં આવ્યો. એટલે અલ્ટિમેટલી જે બી આ નાટકો થાય છે તમે જોયું હોય તો અલ્ટિમેટલી એ બહેનને સફર કરવાનું હોય છે, પછી ભલે ન કોઈ પોલિટિકલ પાર્ટી હોય. એના માટે આપણે શરમ કરવી જોઈએ, ના તમાશાઓ ઓછા કરવા જોઈએ. બિલકુલ પંકજભાઈ, જ્યોતિબેન આપ બંને જોડાયેલા છો, આપણે રુઝાનબેન પણ આપણી સાથે જોડાયેલા છે. અહીંયા સૌથી મોટો સવાલ જે પંકજભાઈ ઉભો થઈ રહ્યો છે કે જ્યારે પણ દુષ્કર્મ અથવા તો કોઈ કેસની વાત આવે અને જ્યારે મીડિયા એમાં ઇન્ટરેસ્ટ લે એટલા માટે કે પીડિતાને ન્યાય મળે અથવા તો ભોગ બનનારને ન્યાય મળે, ત્યારે કેમ હંમેશા એવું થાય છે કે જ્યારે કોઈ નેતાના નામ આવે તો આખો કેસ પલટાઈ જાય? આજે પીડિતાના પતિ સમક્ષ આવ્યા, તે કહી રહ્યા છે પોલીસની કામગીરીથી સંતોષ છે. અત્યાર સુધી મહિલા આયોગ દેખાણા નહોતા, પરંતુ મહિલા આયોગ આવ્યા,
પીડિતાને મળવા ગયા અને એ પણ કહી રહ્યા છે કે ભાભી નામની જે વ્યક્તિ છે એમને કોઈ લેવા દેવા નથી અથવા તો પોલીસની કામગીરી વ્યવસ્થિત છે. મારો સિમ્પલ સવાલ એ છે કે પ્રાથમિક પદથી હટાવ્યા બાદ ભાજપને જ્યારે ખબર પડે છે કે આવા વ્યક્તિઓ આપણી પાર્ટીમાં હતા જેની હકાલપટ્ટી થઈ, તો શા માટે એક ભાજપ સત્તા પક્ષ એટલું પ્રેશર નથી નાખી શકતું કે જેથી કરીને જલ્દીમાં જલ્દી આ કોયડાનો ઉકેલ આવે? સૌથી પ્રથમ તો આ કિસ્સાની અંદર કોઈ અભિનંદનના અધિકારી હોય તો એ પીડિતાનો પરિવાર છે કે જેણે આ પીડિતાની આપવીતી સાંભળી અને એને સપોર્ટ કર્યો અને એટલે ફરિયાદ કરવા માટે આગળ આવી અને ફરિયાદ કરવા માટે જેવી આગળ આવી એટલે વહીવટીતંત્રએ એને પૂરો સહકાર આપી ને આખી ઘટનાની અંદર કાર્યવાહી થાય, કડક કાર્યવાહી થાય એ પ્રકારનું સ્ટેન્ડ લીધું. સરકારે પણ એની અંદર સૂચનાઓ આપી અને પાર્ટીને જ્યારે 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 જાણકારી મળી કે પાર્ટીના લોકો પણ આની અંદર સંડોવાયેલા છે ત્યારે જ એને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. રહી વાત આપનું કહેવું છે કે પહેલેથી ખ્યાલ કેમ નથી આવતી, એ આપ અમારા માટે અને સૌ રાજકીય પાર્ટીઓ માટે આ ચિંતાનો વિષય છે. પાર્ટીનો વ્યાપ જ્યારે વધતો હોય છે, ઘણા બધા કાર્યકર્તાઓ, ઘણા બધા લોકો જ્યારે એની અંદર જોડાયેલા હોય છે, જ્યારે પંકજભાઈ દિલ્હી યુપીના ધારાસભ્યની વાત આવે ત્યારે તો ભાજપ આક્ષેપ કરી શકે છે કે દબંગ ધારાસભ્ય છે, દબંગ નેતા છે. જ્યારે ભાજપની વાત આવે ત્યારે તમામ રાજકીય પક્ષનો એક મુદ્દો થઈ જાય છે. આગળ આ મુદ્દે ચર્ચા કરીશું, સાથે જ સુરતના મુદ્દે ચર્ચા કરીશું. હાલ રોકાઈએ એક નાનકડા. વેલકમ બેક. જરા તો શરમ કરો, આ વિશેષ કાર્યક્રમ આપ જોડ્યા છો. ત્રણ મહાનુભાવ આપણી સાથે જોડાયેલા છે. નલિયાકાંડની વાત કરી અને હવે વાત કરીએ સુરતમાં પૂર્વ મેયર દ્વારા વોટ્સએપના ગ્રુપમાં એક વિભત્સ ફોટા શેર થઈ ગયા. ત્યારબાદ જે આપે વીટીવી સાથેની વાતચીતમાં પૂર્વ મેયરે જણાવ્યું કે મારો ફોન હેક થઈ ગયો છે અને સાથોસાથ એ પણ જણાવ્યું કે કદાચ ભૂલથી થઈ ગયો છે તો આમાં કાયદાકીય જોગવાઈ કરવાની કોઈ આવશ્યકતા લાગતી નથી તેમને. રુઝનબેન, આ મુદ્દે આપનું શું કહેવું છે? આપે બાઇટ પણ સાંભળી પ્રોગ્રામ શરૂ થતા પહેલા. ના, એ આ કહું છું, એ પહેલા મારે સાહેબને કહેવું છે કે પેલી જયારે બહેને કમ્પ્લેન કરી ત્યારે કમ્પ્લેન નહોતી લેવાય. ઘણા પ્રોસેસીસ કર્યા પછી મીડિયા પ્રેશર પછી કમ્પ્લેન લેવાય છે, એટલે ખોટું એમાં એડજસ્ટ ના થાય કે અમે કમ્પ્લેન આવીને અમે તરત લઈને અમે એક્શન લીધો. એટલે લેટ અસ નોટ ટોક દેટ, પોઈન્ટ નંબર વન. સેકન્ડ, હવે જે આપણા આમની વાત કરીએ, જે આપણા ડેપ્યુટી મેયરે કર્યું, અરે સોરી એક્સ મેયરે કર્યું, તો એમના બહુ સિમ્પલ છે. ઘણી બીકોઝ આઈ વર્ક ફિર સાયબર ક્રાઇમ એન્ડ ઓલ દેટ, સિમ્પલ લોજિક તો સૌથી પહેલા કે છે કે હર માણસ આજની તારીખમાં પોતાનો મોબાઈલ લોક રાખે છે. એટલે એનો એક તો કોઈ કે આઈને મોબાઈલ ખોલ્યો, એ કે છે ને મારો મોબાઈલ એ થયો હેક થયો, તો પહેલા તો કોઈક પહેલા તારો મોબાઈલ આઈને ખોલી ગયો, પછી બીજો ખોલી ખોલીને પછી એમાંથી ફોટા નાખવા પડે, કારણ કે ફોટા નાખે તો જ ફોરવર્ડ થાય ને. એટલે મોબાઈલમાં એ ફોટા હતા, ધેટ મીન્સ અગર હતા તો એનો મતલબ કે આ ભાઈ એમ ફોટાની લુફ્ત તો માનતો તો જ, બરોબર કે નહીં? ત્રીજી ઇમ્પોર્ટન્ટ વાત, જે જગ જાહેર છે બધાને ખબર છે, કોઈ નવી વાત નથી. આપણે તો શું કે પર્સનલ તો છોડી દો, આપણી એસેમ્બલીઓ નથી છૂટી, નથી ગુજરાતની એસેમ્બલી છૂટી કે નથી કર્ણાટકની એસેમ્બલી છૂટી. એમાં આ બધા પોર્નો જોતા હતા, પછી ભલે એફએસએલે બધું ગોળ ગોળ દોડીને મૂકી દીધું કે ના 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 ક્લીન ચીટ આપી દીધી, પણ સત્ય હતું કે પોર્નો જોવામાં આવતો હતો. એટલે કમિંગ બેક ટુ આ ભાઈની જે વાત કરીએ, આ એક્સમેનની વાત કરીએ, તો એમના મોબાઈલમાં હતું, એમને પોતે જ ફોરવર્ડ કર્યું પણ ભૂલથી ફોરવર્ડ કર્યું. હવે ઘણી વાર એવું થાય, બહુ માણસ એન્થુ થઈ ગયું હોય તો એને કંઈક બીજી કોઈક બીજાને આલવા કરતા એના ભૂલથી ગ્રુપમાં દબાઈ ગયું. આ જ ભૂલ હતી, બાકી કોઈ એમાં હેકિંગ નહોતું યા કોઈ ચીટિંગ નહોતું, આ ભાઈએ પોતે કર્યું. પણ હવે જેમ બીજા ઘણા લોકોએ પોતાને કહે છે ને કે મારું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું, તમે શું કરીને આંતે, તો પોતાના જાતને બચાવવા એમને કોઈ હેક થયું. હવે અગર સિરિયસલી એ જેન્યુઅનલી એ હોય તો ઇનોસન્ટ હોય તો બહુ સિમ્પલ વાત છે, પોતાનો મોબાઈલ એફએસએલમાં આપી દે. જો મોબાઈલ એફએસએલમાં જશે એટલે ભલે એમને ડિલીટ કર્યા હશે ફોટો, ચાર મહિના જૂના બી ફોટો અંદરથી નીકળશે. અને એટલે એફએસએલમાં પોતાનો મોબાઈલ નથી આપતા, કારણ કે એમને ખબર છે કે અંદર બધા ફોટાઓ નીકળવાના છે. બીજું કે એફએસએલમાં આ સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરે તો બટ નેચરલ છે કે એ બી ખબર પડી જશે કે એ પહેલા બી આ ભાઈ બીજા ગ્રુપ્સમાં આ નાખતા હતા, યા પોતાના પર્સનલ ફ્રેન્ડોમાં તો નાખતા હતા. બિલકુલ પંકજભાઈ, અહીંયા રુઝાનબેનની વાતથી એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે જો પૂર્વ મેયર એમ કહી રહ્યા છે કે ભૂલથી ફોરવર્ડ થઈ ગયો, મારી ઓફિસમાં સીસીટીવી નથી, ટેબલ પર ફોન મૂક્યો હતો અને કદાચ કોઈએ એવો ભ્રમ ફેલાવવા માટે અથવા તો ઇમેજ ખરડાવવા માટે આવું કૃત્ય કર્યું હશે, તો સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આપના મતે શું થવું જોઈએ? આગળ કાર્યવાહી શું થવી જોઈએ? સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરવી જોઈએ કે ના કરવી જોઈએ? એ ક્યારે પણ કોઈ પણ જાહેર જીવનના વ્યક્તિ સામે આ પ્રકારની ઘટના આવે ત્યારે સત્ય બહાર આવે એ પ્રકારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એ ઉચિત હોય છે અને થવું જોઈએ. બિલકુલ પંકજભાઈ, તો આપ ભાજપના ધારાસભ્ય છો તો શા માટે આપ આ વાતથી સમર્થિત નથી થતા? કારણ કે વાત અહીંયા એ પણ થઈ રહી છે કે જ્યારે વિભત્સ ફોટો શેર થયા ત્યારે અમુક ગ્રુપના મેમ્બર્સ છે એ ત્યાંથી નીકળી ગયા અને ત્યાં સુધીની વાત છે કે હવે ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે અથવા તો શહેર પ્રમુખ છે તેમને ફરિયાદ કરવા સુધીની વાત પહોંચી ગઈ છે. તો સૌથી મોટો સવાલ એ થાય છે કે જો એવું કૃત્ય થઈ ગયું છે તો શા માટે સ્વીકારવાની હિંમત નથી ભાજપના પૂર્વ મેયરમાં?
એ રાજુભાઈએ પોતે પોતાનું નિવેદન આપ્યું છે અને પાર્ટી પણ પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે કંઈ હશે એ જોશે, એ વિષય રાજુભાઈ અને પાર્ટી પ્રદેશ એ દિશાની અંદર જોશે. આપ પણ ભાજપના સભ્યો છો પંકજભાઈ, એટલે જ આપણે આ ડિબેટ કરી રહ્યા છીએ ને, એટલે તમારા તરફથી અમે કોટ ઈચ્છી રહ્યા છીએ કે આપનું શું મંતવ્ય છે આ બાબતે? કારણ કે આ જે વિષય છે સુરતનો રાજુભાઈ વાળો વિષય, એ મેં પણ મીડિયા સમક્ષ જ જોયો છે, એટલે એની અંદર હું વિશેષ કશું જ એટલા માટે ના કહી શકું કે એ અંગેની વિગતો મારી પાસે ન હોય, મેં મેળવી પણ ન હોય. અને નલિયા અંગેની વાત માટે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું, એના અનુસંધાને કંઈ પણ હોય તો હું કહી શકું છું. ઓકે, નલિયા ઉપર આપણે વાત કરીશું. જ્યોતિબેનને આપણે સવાલ પૂછીએ. જ્યોતિબેન, સૌથી મોટો એક સિમ્પલ વાત છે, ધારાસભ્ય નેતા અથવા તો કાર્યકર કોઈ પણ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી સાથે સંકળાયેલો હોય તેને જોવાનો નજરિયો જે સામાન્ય જનતા છે એનો અલગ હોય છે, પછી એ મેયર હોય, પછી એ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, તેમને એક અલગ અંદાજથી જોવામાં આવતા હોય છે અને તેમાંથી કદાચ પ્રેરણા પણ લેતા હોય છે. પરંતુ જ્યારે કોઈ નેતા આવી રીતે આવા કાંડમાં સપડાય અથવા તો તેમના નામ ચર્ચામાં આવે તો આપને નથી લાગતું કે એક સામાન્ય જનતામાં એક ખોટા મેસેજ જઈ રહ્યા છે? અને સાથોસાથ એ પણ આપને સવાલ કરવા માંગીશ, આપ કદાચ રિએક્ટ કરવાના મૂડમાં હશો કારણ કે મેં સવાલ એવો પૂછ્યો છે, પરંતુ મારો સવાલ એડ કરીને એ પણ પૂછું કે સામાન્ય જનતાને ત્યારે પણ શરમ આવે છે જ્યારે આવા મુદ્દા ઉપર વિરોધ પક્ષ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ રાજકીય રોટલો શેકવાના પ્રયત્ન પણ કરે છે. આપનો શું વિચાર છે આ મુદ્દે? વિરોધ પક્ષમાં આવીએ ને એટલે એક તો પહેલા તો બધાને એમ જ થાય કે અમે રાજકીય પક્ષનો રોટલો શેકવા નીકળ્યા છે, પણ એવું નથી. અમે વિરોધ પક્ષમાં એટલા માટે હોઈએ છીએ કે સામે લોકોને જે કેવું હોય એ અમને કહેતા હોય છે ને, અમે એ પ્રજાના જ પ્રશ્નો અમે લાવીને પક્ષ સામે આપતા હોઈએ છીએ, એટલે એનો બીજો કોઈ અર્થ કેવો ના જોઈએ. અને બીજું એ કે જ્યારે આજે ડેપ્યુટી મેયર ભૂતપૂર્વ એ પહેલું જ સૌથી પહેલા તો એ પ્રથમ નાગરિક તરીકેનું સ્થાન ધરાવતા હોય અને એમનાથી આવા ભૂલો થઈ જતી હોય, અને આ એકવાર નથી થઈ, આ અગાઉ પણ એ આવા ચર્ચાઓમાં સપડાયેલા રહ્યા છે. જેમ કે એમને આ રીતે સપડાવવાનું કરી રહ્યા છે તો થોડી ડિટેલમાં જ વાત કરીએ. કેવી છે આજે સોશિયલ મીડિયામાં દરેક વ્યક્તિ રીતે જોવા જાઓ. જ્યોતિબેન, કેવા પ્રકારની ચર્ચા પહેલા પણ ચર્ચામાં રહ્યા છે, કેવા પ્રકારની? હા બોલ, કેવા પ્રકારની ચર્ચા આપ વાત કરી રહ્યા છો? રાજુભાઈની વાત કરી રહ્યા છો? પહેલા પણ આવી રીતે એક ગંદા મેસેજો અને એ દ્વારા પણ આ રીતે ગંદા મેસેજો ને એ પણ વાયરલ એમનાથી પહેલા વાર પણ થયા હતા. આ તો બીજી વારનો બનાવો છે અને એ વખતે આ લોકોને પેલા ઢાક પીછડો કરી બધું નાખી દેવામાં આવ્યું હતું અને આજે આ ખુલ્લું આવ્યું છે. એટલા માટે હું એમ કહેવા માંગુ છું કે જે આદત પડી ગઈ હોય વારંવાર થયા કરે, આ નહીં કે એકવાર થયું હોય ને એને આદત, એકવાર થયું હોય ને તો એમ માનીએ કે ભૂલ થઈ ગઈ, પણ વારંવાર થાય ને એને ભૂલ ના થઈ કહેવાય, એ આદત પડી ગઈ કહેવાય. બિલકુલ રુઝાનભાઈ, અહીંયા સવાલ મેં જે જ્યોતિબેનને સવાલ પૂછ્યો એક સવાલ હું તમને પૂછવા માંગુ છું. સોશિયલ મીડિયામાં રાજનેતા ઇન્ડિયન પોલિટિક્સમાં ઘણી બધી એવી હસ્તીઓ છે જેનાથી લોકો પ્રેરણા લેતા આવ્યા છે, પછી એ કોઈ પણ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, તેના કાર્યકરોનું લિસ્ટ ખૂબ લાંબુ હોય છે, તેમના ફોલોઅર્સનું લિસ્ટ લાંબુ હોય છે. જ્યારે આવા પ્રકારના નેતાઓ જે સમાજની સેવા કરવા માટે રાજકારણમાં એન્ટ્રી મારે છે, પરંતુ આવા પ્રકારના નેતાઓ પોનો જોતા એસેમ્બલીમાં દેખાય જોવા મળે, આવા બીભત્સ ફોટો શેર કરતા જોવા મળે, અથવા તો રેપ કાંડમાં તેના નામ ચર્ચામાં આવે, આપને નથી લાગી રહ્યું કે ક્યાંક ઇન્ડિયન પોલિટિક્સને ખાસ ગુજરાતનું રાજકારણ એક અલગ દિશામાં જઈ રહ્યું છે? તમારી 100% સાચી વાત છે, પણ પ્રોબ્લેમ શું છે કે પોલિટિશિયન જેવા માણસ, પહેલા નોર્મલ માણસ હોય, પણ જેવો પોલિટિશિયન અહીં બની જાય એટલે એનામાં પાવર આવી જાય, એટલા આજે પોલિટિશિયન પાવર અને પછી પોલીસ આ ત્રણનું જે સાઠગાઠ થાય સૌથી ખરાબ થાય. પોઝિટિવ માટે ના થાય, કારણ કે જે રીતે આપણા પોલિટિશિયનો પોલીસને કંટ્રોલ કરે અને પોલીસ પોતાનું કામ પોલિટિશિયનો પાસે કરાવે, સો ધીસ ઇઝ હાઉ ધ હોલ થિંગ વર્ક. ને જે પોલિટિશિયનને પાવર મળે છે એ પાવર એના મગજમાં એટલો આવી જાય કે એ થાય કે હું સર્વસ્થ છું. હવે તમે આજે પોર્નોની વાત કરો છો યા રેપની વાત કરો છો, બહેનોને મિસયુઝ કરવાની વાત કરો છો, તેમાં એવું થાય છે કે જ્યારે લોકો પોતાની જાતે પોલિટિશિયન સમજે છે યા બની જાય છે ત્યારે એવું થાય છે કે અમે અમારા કોઈ કુછ નહીં બિગાડ સકતા, હમ ક્યાં કહેતા કે અમારે મુઠ્ઠી મેં પોલીસ બી હે, અમારે મુઠ્ઠી મેં લોક બી હે, આવું સમજીને લોકોને એક્સપેક્ટ કરવા લાગે છે. જ્યારે આપણે પોર્નોની વાત કરીએ છીએ, બટ એક દુઃખની વાત છે, સાચું કહું છું, દુઃખની વાત છે, આ જેન્ટ્સમાં જયારે ડિસ્કસ થશે ને ત્યારે એવું ડિસ્કસ થશે કે અરે વાહ તો બહુ સારું કરતો હતો. આ એક સત્ય છે કે જેન્ટ્સ જેન્ટ્સમાં લોકો જેન્ટ્સ
જેન્ટ્સ તું તો એવું વિચારે કે પોર્નો જોવું એટલે મર્દાનગી, આઈ ડોન્ટ નો ક્યાંથી મર્દાનગી કહેવાય એ મને મગજ નથી ચાલતું, પણ આપણે અત્યારે એમાં ના પડીએ. એ પણ આ જેન્ટ્સ નો ખ્યાલ છે, કારણ કે દે વોન્ટ ટુ પ્રૂવ ટુ ધ વર્લ્ડ કે એ લોકો મરશે, આવી તો પોર્નો જોઈને યા રેપ કરીને એ લોકો મરશે, ને એ લોકોને એવું વિચારે છે કે અમે અમે કંઈ બી કરશું અમે બચી જઈશું. એટલે આ જે આખી જે ગંદકી ફેલાયેલી છે ને આના લીધે ફેલાય છે. એટલે જયારે આ લોકોના નેતાઓ ઇમ્પોર્ટન્ટ છે કે જયારે આ લોકોના નેતાઓ એ લોકોને શું કે પોર્નો માટે બી એક્શન લે અને એ ધૂતરાવવામાં આવે ત્યારે આમાં ફરક પડવાનો છે, ના તો આ તો ભાઈ ભાઈ ચાલવાનું છે. બિલકુલ, એટલે અહીંયા સૌથી મહત્વપૂર્ણ નિષ્કર્ષ તો આ મુદ્દાનું દર્શક મિત્રો નીકળવું કાઢવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે જયારે રાજકારણની અને રાજકારણ થકી કોઈ કેસમાં સંડોવણીની નેતાની વાત આવે ત્યારે તેનું નિષ્કર્ષ અને તેનું પરિણામ ખૂબ મોડું આવતું હોય છે. પરંતુ તેમ છતાં આજે ચર્ચા કરી પંકજભાઈ, જ્યોતિબેન અને રુઝાનબેન, આપ ત્રણેયનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે ચર્ચામાં આપ જોડાયા. દર્શક મિત્રો વિશેષ રજૂઆતમાં અત્યાર પછી આટલું જ. નમસ્કાર.